वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज ने श्री हरिकृष्ण महाराज श्री स्वामीनारायण भगवान ने બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ઉત્તરાર્ધની કથામાં 63 તરંગ સુધીની કથા ગઈકાલે સાંભળી અંતમાં મહારાજે સંતોની જે રસકસ વિનાના ગોળા જમતા હતા તો મહારાજે હાથમાંથી લઈને જમ્યા મહારાજ કે આ તો અત્યંત સરસ ઔષધ છે વિકાર માત્રને ટાળનારા છે અને પછી ગ્રહસ્થ ભક્તો સુંદરજીભાઈ વગેરે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારું કલ્યાણ સંતોના જેવું થાય એવું કંઈક કૃપા કરો કેમ થાય ત્યારે મહારાજે કીધું કે તમારું કલ્યાણ પણ સરખી રીતે અમે કરીશું કેમ તો કે તમે ઘણી મહેનતથી ધર્મપૂર્વક અમારું ભજન કરી અમારા સ્મરણ સાથે જે કંઈ કમાવ છો એ તમારા અર્થે એકલા માટે કમાતા નથી પણ ભગવાનને સંતને અર્થે બધું કરો છો તો એના કારણે સંતોને સેવા કરો છો ભગવાનની સત્સંગની સેવા કરો છો તો એના કારણે સંતો જે કંઈ ભજન ધ્યાન ભજન કરશે એમાંથી તમને પણ ભાગ મળશે મહારાજ કીધું કે મહારાજ કે રીતે સરખું કલ્યાણ કરીશું આવી વાત કરી મહારાજ છેલ્લે અંતમાં 63 તરંગ પૂરા થયા હતા હવે 64મા તરંગનો પ્રારંભ થશે પ્રેમ વડેથી પાન કરો પ્રગટ લીલા પિયુષ અધમ અધમોદ્ધારણ શ્રી હરિ છે સુફળ કરણ આયુષ પછે વાલો ત્યાંથી વિચર્યા કરી મન વિચાર હાલર સોરઠ માં થઈ ચાલ્યા આગળ નિરધાર કાઠિયાવાડ કરી આણે દેહા ખાચર ને દ્વાર ઉતારો કર્યો ઉમંગે ત્યાં સુખ સિંધુ ભવતાર મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને કહે છે કે ભગવાનના અત્યંત મનોહર ચરિત્રો જીવને પાવન કરનારા છે અમૃત સમાન છે અને પ્રેમથી આપ પાન કરો ભગવાન કેવા છે તો કે અધમ ઉદાહરણ છે અને એના દર્શન એનો સમાગમ જીવના અનંત જન્મોના પાપને ટાળીના મનુષ્ય જન્મની સાર્થકતાને કરનારા છે અને મહારાજ વિચરણ કરતાં કરતાં અનેક ગામડાઓમાં અનેક ભક્તોને મુમુક્ષુઓને દર્શન આપતા આપતા મહારાજ હાલાર સોરઠ વગેરે દેશોમાં વિચરણ કરતાં કાઠિયાવાડમાં કરિયાણા ગામ આવ્યા છે અને કરિયાણામાં દેહા ખાચરને ત્યાં મહારાજે ઉતારો કર્યો છે અને એવાની અંદર સંતદાસજી આવી પહોંચ્યા કર્યા પ્રભુના દર્શન મૂળ
મૂર્તિ મનોહર નિરખીને પામ્યા સુખ નિજ મન. સંત દાસજીને જગતાત પૂછે બદ્રિકાશ્રમની વાત, ત્યારે મુનિ કહે છે તે સર્વ બદ્રીવનની વાત પૂર્વ. લો મહારાજ, જ્યાં કાઠી કરિયાણા ગામમાં દેહ ખાચરને ત્યાં મહારાજનો ઉતારો છે, ત્યાં મહારાજ સભા ભરીને બેઠા છે. એમાં પ્રસંગ બને છે, સંદાસજી સ્વામી એ મહારાજની આજ્ઞાથી અને મહારાજની ઈચ્છાથી મહારાજની મૂર્તિ એમની આગળ આગળ જાય, અને જ્યાં મહારાજની મૂર્તિ જાય ત્યાં પાછળ સ્વામી જતા, અને સ્વામી બહુ જ અલૌકિક અને દિવ્ય સ્થિતિવાળા હતા. એને કોઈ આવરણ નડતું નહીં, અને આ દેહ ઠેક ગમે ત્યાં પહોંચી જાય સ્વામી, અને બદ્રિકાશ્રમમાં ઠેક ત્યાં પણ પહોંચી જતા. એટલે સંદાસજી સ્વામી બરાબર એ સમયે ત્યાં મહારાજના દર્શને આવતા હતા. એટલે મહારાજે જાણ્યું કે સંદાસજી સ્વામી આવે છે, તો અલૌકિક સ્થિતિવાળા હતા. એટલે મહારાજે ભક્તોને મોકલ્યા વસ્ત્ર લઈને કે જાઓ, સ્વામી આવે છે, એમને દૂરથી આપજો. સ્વામી વસ્ત્ર પહેરી કરીને પછી સભામાં આવે, તો પછી ત્યાં બદ્રિકાશ્રમમાં મુક્તોની વચ્ચે ત્યાં હતા. પછી ત્યાંથી સ્વામી પધાર્યા અને મહારાજના દર્શન કર્યા, કારણ કે સ્વામી તો ત્રણ ગુણથી પર મહારાજમય રહેનારા હતા, એને કંઈ દેહનું ભાન પણ હતું નહીં. એટલે સંદાસજી સ્વામી પછી આવ્યા અને મહારાજના દર્શન કર્યા, અતિ આનંદ થયો. અને મહારાજે પછી બદ્રિકાશ્રમની બધી વાત પૂછી, કારણ કે મહારાજને તો ખબર હતી, પણ સભામાં ભક્તો સંતો બેઠા હતા, એમને પણ ખ્યાલ આવે. એટલે મહારાજે કીધું કે ક્યાંથી પધારો છો? સ્વામી કે મહારાજ બદ્રિકાશ્રમથી આવીએ છીએ. મહારાજ કે ત્યાં બધું શું ચાલ શું છે, જેના સમાચાર આપો. એટલે સ્વામીએ પછી ત્યાંની બધી વાત કરી કે મહારાજ ત્યાં આપની ઈચ્છાથી ને આપના મૂર્તિના દર્શન કરતાં કરતાં આગળ તેમની મૂર્તિ ચાલે ને પાછળ અમે, અને ત્યાં મહારાજ નરનારાયણ ભગવાનને મળ્યા. આપના બધા ચરિત્રો પ્રસંગો મનુષ્યકારે આપ અહીંયા વિચરો છો અને જે લીલા કરો છો અને જીવાત્માઓના કલ્યાણ કરો છો એ બધી વાત કરી, ત્યારે નરનારાયણ ભગવાન પણ અતિ પ્રસન્ન થયા અને આપના મહિમાની એમણે પણ ખૂબ વાત કરી. અને ત્યાં બધા મુક્તો છે, બધાએ કેટલા મોટા ઋષિમુનિઓ છે, બધાએ આપનું ભજન સ્મરણ તપ કરીને આપનું ધ્યાન કરે છે, ને કોઈ ઋષિમુનિ કોઈ મહિને એકવાર બોર જમે છે, ને કોઈ વર્ષે જમે, કોઈ 6 મહિને જમે, ને કોઈ 5 વર્ષે, ને કોઈ 10 વર્ષે, ને આવી રીતે એકવાર જમીને 10-10 વર્ષે ને 5-5 વર્ષે એકવાર જમીને અખંડ તમારું ભજન ધ્યાન સ્મરણ જ કરે છે મહારાજ, એવા બધાએ નિરન ત્યાંના બધા મુક્તો છે બદ્રિકાશ્રમના. અને પછી એવું કહેવાય છે કે ત્યાં સ્વામી સંદાસજી સ્વામી કંઈક મહારાજે ઈચ્છા કરી કે તલ બોર લાવ્યા, પછી અમે ઈચ્છાથી તો બધાને બોર તો આવડું મોટું બોર હતું, તો બોર બધાને જમાડ્યું સભામાં. સુરા ખાચર કે સ્વામી આવડા મોટા બોર ત્યાં થાય છે? એટલે પછી બધી વાત મીડ્યા કરવા સુરા ખાચર, તો અમને આશ્ચર્ય થાય કારણ કે આવું બધું જોયું. એટલે સુરા ખાચરને પછી સુરા ખાચર બહુ પૂછતા હતા, એટલે સંદાસજી સ્વામી કહે કે ભાઈ બધું સારનું સાર તો આ મહારાજ છે, એનાથી પર કંઈ નથી. એ આપણી સામે આપણી નજરની સામે દર્શન આપે છે, એ અતિ મોટા ભાગ્ય છે, કારણ કે સર્વ અવતારના અવતારી જેમ એ આપ સ્વયં પુરુષોત્તમ નારાયણ મનુષ્યકારે આજ પૃથ્વી પર વિચરણ કરીને આપણને દર્શન આપે છે, રમે છે, જમે છે, હસે છે, અને જીવાત્માઓના કલ્યાણ કરે છે, એ મહારાજ સ્વયં આપણી આગળ અહીંયા દર્શન આપે છે. તો સુરાખાચર કે સ્વામી જો મહારાજ અહીંયા દર્શન આપીને અહીંયા હોય તો તમે શા માટે ત્યાં જાઓ છો? બરાબર, સર્વે સારનું સાર અહીંયા હોય તો તમે ત્યાં શા માટે જાઓ છો? હા, તો સ્વામી કહે કે હું તો મહારાજની મૂર્તિ મારી આગળ ચાલે છે, ને એ જ્યાં મહારાજની ઈચ્છા થાય ત્યાં હું એમની પાછળ જાઉં છું, બાકી મારે તો ક્યાંય તાણ નથી. મારું તો જ્યાં જઉં ત્યાં મહારાજ જ મારી જોડે હોય છે, એના સ્વરૂપમાં જ હું તો મગ્ન હોઉં છું. એટલે ભગવાનને એકાંતિક મોટા સત્પુરુષો, મહારાજે ધર્મામૃતમાં કીધું કે જ્યાં ભગવાનને એવા એકાંતિક સત્પુરુષ બિરાજમાન હોય ત્યાં કળિયુગ દ્વાપર કે ત્રેતાની પ્રવૃત્તિ જાણવી નહીં, ત્યાં તો સાક્ષાત સતયુગની પ્રવૃત્તિ જાણવી. અને એવા સંત જ્યાં વિચરણ કરતા હોય ત્યાં મહારાજ પણ એમની પાછળ પાછળ
ભગવાન પણ જાય છે. એટલે સંદાસજી સ્વામી એવા સ્થિતિવાળા હતા. પછી ત્યાં 5 દિવસ રોકાયા કરિયાણાની અંદર સંદાસજી સ્વામી. પછી મહારાજે પાછી આજ્ઞા કરી કે સ્વામી ચાલો હવે પાછા તમારે સીધા હોય. એટલે સ્વામી તો પાછા આગળ મહારાજની મૂર્તિને પાછળ સંદાસજી સ્વામી બદ્રિકાશ્રમ બાજુ ફરી જે ગયા સ્વામી. અને આ બાજુ મહારાજ કરિયાણાની અંદર અનેક લીલાઓ કરે છે. હવે કરિયાણે અલ બેલ લીલા કરે છે સુંદર છેલ દેશ દેશથી પુણ્ય પાવન આવ્યા સંત ને હરિજન કર્યો છે મોટો સમયો ત્યાંય સર્વે મોદ પામ્યા મન માય વળી એક સમે કોઈ દઈન કાળો મકવાણો હરિજન શ્રીહરિને જમાડવા કાજ થાળ કરાવ્યો સુંદર સાજ પછે તેડી ગયો નિજ ધામ શ્રીહરિને જમાડ્યા તે ઠામ. સ્વામી પાછા મહારાજની ઈચ્છાથી બદ્રિકાશ્રમ તરફ ગયા. અને આ બાજુ મહારાજે કરિયાણાની અંદર અનેક લીલાઓ કરતા કરતા પછી મહારાજે દેશાંતરોના ભક્તો બધાય તેડાવ્યા અને ત્યાં બધેથી સંતો ભક્તોના સંઘ આવ્યા અને ખૂબ મોટો સમયો ત્યાં કર્યો. બધા ભક્તોને સંતોને ઉત્સવ વગેરે કરી કથા વાર્તા દર્શનનું સુખ આપીને ખૂબ બધાને આનંદિત કર્યા. એમાં એક દિવસ મહારાજ કરિયાણાના કાળુ મકવાણા હતા, મહારાજના ખૂબ સારા ભક્ત હતા. એણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આજે મારે ત્યાં જમવા પધારો. એનો ભાવ જાણીને મહારાજ એમને ત્યાં જમવા ગયા. કાળુ મકવાણાએ સરસ થાળ કર્યો. મહારાજ એના ભાવ પૂરો કરવા ત્યાં પધાર્યા અને જમ્યા છે. કર્યું પ્રેમ સહિત પૂજન વાલા પ્રત્યે બોલ્યો તે વચન હે કૃપાળુ સુણો મન માય આવ્યો છે કિમિયા ઘરાય. મહારાજનું ભાવથી પૂજન કર્યું ને પછી બધી વાત કરીને પછી મહારાજને કહે છે કે મહારાજ એક વાત સાંભળો. મહારાજ કે શું છે ભાઈ? ત્યારે કહે કે આ ગામમાં મહારાજ એક કિમિયાગર આવ્યો છે. મહારાજ કે એવું શું કરે છે એ? કે એ બધી એવી જડીબુટ્ટીવાળો છે અને એવું જાણે છે કે એને ગામના લોકો બધા બહુ એની પાસે ભેગા થાય છે. તો કે શું કરે છે? તો કે ત્રાંબાનું સોનું કરે નવીન, ઘણા લોક રહે છે આ તેને આધીન. લો શું કરે છે દાદા? તાંબાનું સોનું કરી આપે છે. તો બહુ મોટી વાત કહેવાય કે કારણ કે આવું હોય ત્યાં તો પછી આખી દુનિયા ભેગી થાય. ગુરુજી પેલો પ્રસંગ કહે છે ને ભાઈ, કેટલી સરસ કથા કરતા હતા. પેલા ભગવાન સ્વયં વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને આખું ગામ બધું કામ મૂકીને આવી જાય. પણ જો પેલા સોનું કરવાવાળા લક્ષ્મીજી ગયા રૂપ લઈને તો બધાએ પેલા આટલી સરસ કથા કરતા હતા ભગવાન સ્વયં. અને બધાને મહારાજના ચરિત્રોમાં એટલો આમ રસ હતો, આખું ગામ બધાય કામ છોડીને કથા સાંભળતું હતું. પણ પેલા અમે જો ધન આપનારા મળ્યા, પેલો વાસણો અડે તો સોનાનું કરી આપે છે. આ તો એવા પ્રતાપી દેવી આવ્યા છે. પણ એ દેવીની શરત છે કે આપ વક્તાને જો ઉપર બધું મુંડન કરાવીને ચૂનો ચોપડીને ગળામાં ખાડાનો હાર પહેરાવીને ઊંધા ગધેડે બિહારીને ગામની બહાર કાઢો તો એ બધાનું કામ કરે. તો આ બધા તો કેટલા શ્રદ્ધાળુ હતા, કેટલા મહિમાવાળા હતા, કેટલા ભક્તિવાળા હતા. આખું ગામ બધા ભાવથી કથા સાંભળતા હતા. પણ તો એ લાલચ ક્યાંય લાગી? હે, આટલી સરસ કથા જણાણી હતી, આટલું સારું લાભ જણાતો હતો કે ભાઈ બધું સારનું સારા છે. પેલા બ્રાહ્મણને બધું રોકીને કથા કરવા રોકી રાખ્યા કે ભાઈ તમે હવે જવાનું નથી, કાયમ અહીંયા રહીને અમને કથા સાંભળાવો. આવું જ કહેતા હતા બધા. પણ જો પેલું મળ્યું તો બધું છૂટી ગયું. કેટલો મહિમા હતો, કેટલો ખપ હતો, બધું ક્યારે ખબર પડે? આવું થાય, પરીક્ષા થાય ત્યારે ખબર પડે. બાકી તો આ બધું આમનામ સહજ બીજું કંઈ હોય નહીં, ત્યાં સુધી તો ચાલ્યું જાય. પણ આવી જ્યારે કસોટી થાય ત્યારે જીવની ખબર પડે એની સાચી સ્થિતિ, એનો કેવો મહિમા છે, કેવો ભાવ છે. તો બધું છોડીને આટલો ભય મહિમાન બધું હતું તોય પેલું લેવા માટે પેલા ભગવાન સ્વયં કથા કરતા હતા તોય ભગવાનને ઊંધે ગધેડે બેહાડીને ગામની બહાર કાઢી મૂક્યા. અને આ બાજુ કંઈ વાસણે સોનાના થયા નહીં અને બે બાજુથી રહ્યા.
મોક્ષે ગયો અને ભગવાનને ઉદે એ દેડે મહાડીને કાઢ્યા. એટલે એવું છે, જગતની અંદર આપણને જ્યાં દેખાય હોય એ બધું કેવું હોય, મોહ અને પ્રપંચ હોય. થોડા ટાઈમ આપણને બધું આમ ઝાંક આંજવા માટેનું હોય, પણ એમાં કંઈ વાસ્તવિક હોય અને કદાચ વાસ્તવિક કરી પણ આપે સૌનું, તો એનાથી કંઈ જીવને સુખ પણ થાય. આમાં તો ભગવાનને ભૂલીને બીજા રેવાડે ચડી જવાય, માટે એમાં કંઈ સુખ છે નહીં. પણ આપણી સ્થિતિ, આપણી સમજણ જીવની ત્યારે ખબર પડે, એ વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે. બાકી સામાન્ય સ્થિતિમાં તો બધું થાય, પણ સાચી પરીક્ષા તો એવા સમયે થાય કે કોઈ આપણે અહીંયા કથામાં આવતા અને બીજી બાજુ કંઈક, આજે કથામાં ના જશો, આ બાજુ આવો, અહીંયા અહીંયા આવું છે ને આવું છે, અને જો આમ કરશો તો $1 મિલિયન મળી જશે. તો ભાઈ હાલો એક દિવસ, એટલે ત્યારે આપણી પરીક્ષા થાય છે. અને એવી પરિસ્થિતિમાં પણ જે ભગવાનને અને સત્સંગને મુખ્ય રાખે એને સાચી ભગવાનનો અને સત્સંગનો મહિમા સમજાણો કહેવાય. એટલે અહીંયા પછી કાળુ મકવાણા કહે કે મહારાજ, ગામમાં એક કિમિયાગર આવ્યો છે અને એ બધાને ત્રાંબાનું સોનું કરી આપે છે અને ઘણા લોકો એને આધીન થઈને વર્તે છે. ચારે બાજુ બસ એને બાજુ જ વીટાયેલા રહે છે. ત્યારે વાલીડો બોલ્યા વચન, તમારે છે માં કાંઈ મન, હોય તો તે કહી દેજો આજ, સોનું કરી દઈએ તમો કાજ. મહારાજ કે તમારે પણ એમાં કંઈ પ્રતીતિ છે ખરી? ગામ લોકોને છે ત્યાં સુધી તો વાંધો નહીં, બીજા ભલે ત્યાં ભેગા થાય, પણ તમને કંઈ છે? તમને ત્યાં જ ઈચ્છા રહી છે? મહારાજ કે ત્યાં પહોંચતા નહીં ભલા થઈને. મહારાજ કે તમારે જો કંઈ ઈચ્છા હોય તો અમને જણાવો, અમે સોનું કરી દઈએ તમને. એટલે પેલા ભગતની કહેવાની ઈચ્છા તો ઇન્ડાયરેક્ટલી બધી, મહારાજ ત્યાં સરસ આવું કામ કરી આપે છે, તમે કંઈક આવું કરો તો સારું થાય એમ. ત્યારે ભક્ત બોલ્યા કરી ભાવ, સુણવાલા મનોહર માવ, દ્રવ્ય હોય તો સારું કેવાય, તવ સંત તણી સેવા થાય. કાળુ મકવાણા કે મહારાજ, દ્રવ્ય હોય તો સારું જ કહેવાય ને મહારાજ, જો દ્રવ્ય હોય તો બધું કામ થાય, સંતોની સેવા થાય, સત્સંગની સેવા થાય, તમારી સેવા થાય મહારાજ, માટે જો દ્રવ્ય હોય તો ઘણું સારું. ત્યારે મહારાજ કે એવું સુણીને કે મહારાજ આજ કરીએ તમારું કાજ, લોઢાની કોષ ઘરમાં જો હોય લાવો સોનું કરી દઈએ સોય. મહારાજ કે સારું ચાલો, તમારી ઈચ્છા છે ને બહુ જોઈએ છે તો અમે કરી આપીએ સોનું. ત્યારે મહારાજે કીધું તમારા ઘરમાં જો કોઈ કોષ કે કંઈ લોઢાનું કંઈ એવું સાધન હોય તો લાવો. ત્યારે ભગત તો બહુ રાજી રાજી થઈ ગયા કે વાહ સરસ, લો મહારાજ કરી આપે ને આપણે ત્યાં જવું નહીં, અને આપણી નિષ્ઠામાં કંઈક તકલીફ આવે નહીં ને આપણું કામ પણ અહીંયા થઈ જાય સરસ. ત્યારે તો અમે ભગત ગયા અને ઘરમાં, અને ઘરમાંથી જઈને બે કોષ લઈ આવ્યા લાંબી મોટી સરસ, કે મહારાજ સોનાની કરી આપ. હા બે લઈ આવ્યા. પછી મહારાજને કહે કે પછી પ્રભુ કહે જાઓ લઈ બુટ્ટીવાળાને કે જોવા દે. મહારાજ પાસે આવે તો મહારાજ કહે કે જાઓ હવે આ લઈને પહેલાં વાંહે જાઓ કે, અને એને કહો કે સોનું કરી આપે. મહારાજે કરી આપી નહીં. મહારાજ કીધું કે પેલા બુટ્ટીવાળા પાસે જેમ કિમિયાગર આવ્યો છે ને એની પાસે જાઓ. એટલે ભગત તો પછી મહારાજે કીધું એટલે ઉપડ્યા. એવા સુણી પ્રભુના વચન બાવા પાસે ગયો હરિજન, મહાપ્રભુના કહેવા પ્રમાણે હરિભક્તે કહ્યું છે તે ટાણે. સુણો બાવાજી કહીએ કાજ, લોઢાનું સોનું કરી દો આજ. બાવો કે નથી એનો ઉપાય, લોઢાનું તો સોનું નહીં થાય. એનો પેલા બાવા કહે કે ભાઈ મારાથી તો આ થશે નહીં, હું તો આ સોનું કરી આપીશ નહીં, મારાથી થતું નથી. એણે તો પાછા મોકલ્યા. પછી ભગત તો પાછા એવાને એવા ઘરે આવ્યા મહારાજને કે મહારાજ કે શું થયું? ભગત ભગત કે મહારાજ એ તો કંઈ કરી આપતા નથી. તો મહારાજ કે તમે કહેતા હતા ને કરી આપે છે. એટલે ઘણી વાર અત્યારે કેવું હોય જગતમાં, અત્યારે તો ત્યાંલા ખબર નહીં ત્યાં બધું એવું હશે, પણ અત્યારે ઘણી વાર લોકોને છેતરવા માટે આવું તેવું કરે કે ભાઈ તમે આટલા આપો તો આટલા તમને પાછા થઈ જાય, ડબલ ને 10 ગણા. તો પણ કંઈ હોય નહીં એમાં, પછી લઈ જાય ને પછી કંઈક ને કંઈક એમાં
બીજું જોઈએ જો એ કરી આપતા તો પોતે જ ના આવી, 5 10 5 લઈને શું કરવા, 10 આપવા, સીધા 10 ના આપે એને, લેવાને શું કરવા પડે, જો એ બનાવતો જ હોય. પણ એ તો એની અંદર હોય ખોટું, પાછું કંઈ હોય નહીં, તમને પહેલાં દેખાતું હોય ને પછી પહોંચો તો પાછું કઈ રહે નહીં, કાં તો ખોટું હોય એવું તેવું બધું હોય. પણ માણસને તો લોભ હોય એટલે ગમે ત્યાં પહોંચી જાય. એટલે ભગત ગયા ને પાછા આવ્યા મહારાજને કે મહારાજ આ તો કંઈ કરી આપે એમ છે નહીં. પછી મહારાજ તો દયાળો હતા, મહારાજ કે અમને ઈચ્છા છે તો લાવો આપણે કંઈક કરી આપીએ અમને. કોષ કોદાળી બંને ઉપાડ્યા, એ કોષ ને કોદાળી બે વસ્તુ એ ભગત લાવ્યા હતા ભગવાન પાસે લોઢાની. કોષ કોદાળી બંને ઉપાડ્યા, પથ્થર ઉપર તે પછાડ્યા, થયું દે દીપ્ય સોનું પાવન, ઘણો રાજી થયો હરિજન. લો મહારાજે પેલી કોષ ને કોદાળી હાથમાં લઈને આમ સામે પથ્થર હતો ને દિવાલ પાસે ત્યાં પછાડી, પછાડીને ત્યાં તો તરત બે વસ્તુ સોનાનું થઈ ગયું, ઉજ્જવલ પ્રકાશમાન સોનું. પેલો ભગત તો કાળું મકવાણા તો રાજી રાજી થઈ ગયા કે વાહ મહારાજ આજે તમે ખૂબ સારું રાજી થઈને અમને ધન્ય કરી દીધા મહારાજ. જોખી જોતા થયું 25 શેર, ભક્તે જાણ્યું થઈ ભારે લેર, પ્રભુ કહે હવે ખૂબ વાપરજો, સાધુ બ્રાહ્મણની સેવા કરજો મહારાજ. અને પછી તો પેલા ભગતે તરત જોખી લીધું કે કેટલું છે લાવો જોઈ લઈએ, તો બરાબર પૂરું 25 છે, 25 શેર એટલે 12.5 કિલો સોનું થયું. ભગત તો ખુશ ખુશ થઈ ગયા કે વાહ મહારાજ આજે ધન્ય થઈ ગયા. લો એટલે જે જેવી સ્થિતિ વાળાને જે જેવી સમજણ હોય એને એમાં પછી અહોભાવ થઈ જાય ને, એટલે અને મહારાજે સોનું આપ્યું તો સુખી થઈ ગયા. અને કોઈ ભગત હોય તો એને પછી મહારાજ પ્રહલાદજી હતા તો પ્રહલાદજીને મહારાજે બધે શું કહેવાય મૃત્યુમાંથી ઉગાર્યા અને બધી રક્ષા કરીને, તો પ્રહલાદજી કે મહારાજ તમે આ રક્ષા કરી અને હું કંઈ રક્ષા માનતો નથી અને તમે આનાથી કંઈ હું કંઈ અંજાઈ પણ ગયો નથી તમારા મહારાજ, તમે જ્યારે મારા અંતઃશત્રુ થકી રક્ષા કરશો અને તમારા સ્વરૂપમાં મારા મનની વૃત્તિ રહેશે ત્યારે તમે મારી સાચી રક્ષા કરી હું જાણીશ. એટલે ભગવાનના ભક્તની એવી સમજણ હોય, આપણી એવી સમજણ હોય કે મહારાજ અમારી આ જગતમાંથી પંચ વિષયમાંથી આ જગતની બધી વાસના ટળીને બસ એક આપના સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે એવું મળે, એ ભગવાનના ભક્તની ઈચ્છા હોય. પણ આ લોકનું તો મળ્યું તો શું, ના મળ્યું તો શું, આજે છે અને કે વસ્તુ તો કાલે નહીં હોય, અને મનુષ્ય દેહની પણ ક્યાં નક્કી છે કેટલું રહેવાનું. અને ભગવાન પોતાના ભક્તને અનુ વસ્ત્ર અને ખાવા પીવાનું એ તો આપી જ દેવાના છે, ગમે એટલું હશે તો એ તો અમુક એની ચિંતા વધી જાય. એટલે ભગતે કીધું કંઈ વાંધો નહીં ભગત, હવે તમે સુખી થયા, હવે સંતો બ્રાહ્મણો ભક્તોની સેવા કરજો બસ. એવી રીતે મહારાજે વાત કરી. પછી તો મહારાજ ત્યાંથી દયા ખાચરને ઘરે પાછા ત્યાં ઉતારે પધાર્યા, અને આ બાજુ પેલા ભગત તો એ થોડું ઘણું સોનું એમાંથી લઈને પેલા સોની પાસે ગયા થોડું ઘણું વેચવા માટે, પછી સોનું તો સીધું જ ખવાય નહીં કપાય નહીં એટલે પૈસા લેવા પડે. પેલો સોની જોઈને તો એ જ આશ્ચર્ય પામી ગયો કે ઓહો આટલું સોનું તો મેં ક્યારેય જોયું નથી, એ આમ આંખો ફાડીને કદાચ એને ચક્કર આવી ગયા હશે પહેલાં તો, કે આ તો ભાઈ મારાથી ખરીદાય નહીં, મારે કરવું શું, આને લઈ જવું ક્યાં, એટલે એ તો કંઈ લીધું નહીં. પેલો પછી ત્યાં ગયો નાણે, પછી સોની તો પછી ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભાઈ કાળું મકવાણને ત્યાં તો એટલું બધું સોનું સોનું છે, એટલે બધા ગામમાં વાત ફેલાતા ફેલાતા પછી કોઈ કોઈ ચોર લોકો હોય ને કોઈ કંઈ હોય બધાને ખબર પડી ગઈ કે ભાઈ આને ત્યાં તો સોનું છે. એટલે હવે તો ભગતને શું થયું, તો કે અઘરું થઈ ગયું. હવે તે હરિજન ને ધામ, ચોર આવે છે ચોરી ને કામ, નિશામાં નિત્ય નિત્ય તે ઠાર, સુવર્ણ ચોરી લેવા વિચાર, રાત્રિ દિન ફરે કરે તાણ, આવીને કરે છે ઘમસાણ, નિદ્રા પણ નથી દેતા કરવા, તસ્કર આવે છે સોનું હરવા. હવે તો પછી બધાની નજર પડી કે ભાઈ આના ઉપર
કે કાળું મકવાણાને ત્યાં સોનું ખૂબ છે, માટે રાત રાત દિવસ હવે કાળું મકવાણાને એની ચિંતા ઉપડી કે આને રાખવું ક્યાં ને મૂકવું ક્યાં. અને ચોર લોકો રાત્રે બારીઓ ખોલે ને ઉપર છાપરા ખોલીને અંદર આવવા માટે પ્રયત્નો કરે. કાળું મકવાણાને તો રાત દિવસની ઊંઘ હરામ થઈ ગઈ, બીજું કામકાજ ભૂલાઈ ગયું, હું કરવું ને હું નહીં, પણ આને કેમ મૂકવું ને કેમ રાખવું એની ચિંતા ઉપડી ગઈ. થયું તે ભક્તને જુઓ દુઃખ, નથી આવતું પળનું સુખ. એટલે સુખની જગ્યાએ દુઃખ થઈ ગયું, પળ માત્રનું સુખ રહ્યું નહીં. પહેલાં તો શાંતિ હતી, સુખી હતા, ખાઈ પીને મહારાજનું ભજન કરીને શાંતિથી સૂઈ જતા હતા, પણ હવે તો સુખ બધું ગયું ને દુઃખ વધી ગયું. થયા ઉજાગરા 10 દિન, કેટલા 10 દિવસ સુધી આવું ચાલ્યું. બધા લોકોની નજર આમ ઘરની બાજુ ને બધા આવીને પૂછે કે ભાઈ શું છે, કેમ છે, તમે તો હમણાં આમ છે. એટલે બધાએ લોકોએ પૂછે ને સાંજે ચોર લોકોએ આવે બધી બાજુ એની નજરો વધી. એટલે કાળું મકવાણાને તો 10 દિવસના ઉજાગરા થયા, અને થયા ઉજાગરા 10 દિન અને એ તો પૂરતા, પણ પાછો પ્રભુથી ચિત્ત થયું છે ભિન્ન, ભગવાને ભૂલાઈ ગયા અને આમાં જ રહ્યું ચિત્ત. ઊંઘ ગઈ, ભગવાન ભૂલાણા, શાંતિથી ખાઈ ભજન કરતા હતા એ બધું બંધ થઈ ગયું અને આમાં જ એની ચિત્તની વૃત્તિ રહેવા લાગી. પછી આવ્યો મહારાજ પાસ, કરી વાત તે સર્વે પ્રકાશ. મુને ઠરવા દેતા નથી ચોર, ચિત્ત રહેતું નથી મારું ઠોર. ત્યારે મહારાજ કે એ હસારું, કોઈને આપતો નથી વારું, જો આપીએ તો તે દુખી થાય, અમારી ભક્તિ એ ભૂલી જાય. મહારાજ કે અમે એટલા માટે જ આપતા નથી વધારે, અને જો આપીએ તો બધું ભૂલીને ભગવાને ભૂલી જાય ને સુખ માત્ર જતું રહે ને એની પાછળ પડે પછી, અને એમાં ને એમાં દુઃખી થાય મહારાજ કે. એટલે અમે માપનું જેટલું જરૂરી છે એટલું આપીએ છીએ. એટલે ઘણીવાર ભગવાનના ભક્તો કે મહારાજ જો એમને સુખી કરે તો આમ કરી દઈએ ને પેલું કરી દઈએ ને આમ કરી દઈએ, પણ મહારાજે જેટલું આપ્યું છે એટલું બરાબર આપ્યું છે. અને ગુણાતન સાંઈ વાતોમાં કહે ને કે આપણી પાત્રતા કરતાં તો મહારાજે આપણને અનેક ગણું વધારે આપ્યું છે, આપણી સ્થિતિ કરતાં, આપણી આપણી જેટલી જરૂરિયાત આપણી પાત્રતા હતી એના કરતાં વધારે આપ્યું છે. એટલે જે આપ્યું છે મહારાજે મને ઘણું આપ્યું છે, મહારાજે મને બરાબર આપ્યું છે, એમાં સંતોષ માનવો, એમાં સુખી રહેવું, કારણ કે આપણને ખાવા પીવાનું સુવાનું રહેવા તો પૂરતું છે જ, એમાંથી જેટલી થાય એટલી સેવા કરીએ છીએ ભગવાનની, તો એ ઘણું છે. મહારાજની ઈચ્છા જાણીને મહારાજે આપ્યું એ બરાબર છે, એમાંથી બહુ પછી લાલચ અને બહુ લોભ રાખીને રાત દિવસ એની પાછળ જ પડીએ તો ભગવાનનું ભજન ને સત્સંગ ને કથા વાર્તા બધું છોડીને એની પાછળ પડવું એ પણ સારું નહીં. એટલે મહારાજ કે અમે બધાને નથી આપતા એનું કારણ એ જ છે, જો આપીએ તો બધા જીવ દુઃખી થઈ જાય, સુખી તો રહેવાનું એક બાજુ, સુખી થવા જીવ એમ જાણે કે આ બધું મળે તો સુખી થઈ જઈએ, પણ એમાં સુખી થવાય ને અમુક દુઃખી થઈ જવાય. અને મહારાજ કે ભજનય ભૂલાઈ જાય ને આ લોકોની ચિંતા ઉપડે, એની સંભાળ રાખવી પડે, નિત્ય ભક્તિમાં આવીને નડે, માટે એ પાપને કરી દૂર પથ્થર પર નાખો જરૂર. મહારાજે પાછું ફરી અને હાથમાં લઈને પથ્થર પર નખાવ્યું અને ત્યારે શું થયું, ત્યારે હતું તેવું થાશે લોહ, મટી જાશે ઉપાધિ સંદેહ, પછી નિર્ભે થઈને ફરજો, સુખે અમારું ભજન કરજો. શ્રીહરિની આજ્ઞા અનુસાર એ ભક્તે કર્યું છે તેણી વાર, ત્યારે મનમાં થયો છે આનંદ, મટી ગયો તે માયાનો ફંદ. લો માયા દૂર ગઈ. એટલે અતિ ધન છે એ પણ જીવને સુખી થવા દેતું નથી, કારણ કે એ તો બહુ મોટી પાત્રતા ને બહુ મોટી સ્થિતિને સમજણવાળા હોય એવા ભક્ત બહુ ઓછા હોય. બાકી જેની પાસે ધન આવે એટલે ભજનય ભૂલે ને સત્સંગ એને ગૌણ થઈ જાય, પછી પહેલાંની પાછળ જ આખો દિવસ હોય. ફોન કરે ભગત આવો સત્સંગમાં, કે સ્વામી ટાઈમ જ નથી, બસ આ ધંધો ને પેલો સ્ટોર ને પેલો સ્ટોર ને આમ ને તેમ ને એમ્પ્લોયને કઈ એક કઈ વસ્તુમાંથી નવરા થવાય, આ રાત દિવસ એની પાછળ જ પડી રહેવું પડે. ને મહારાજ કે સંતોનો સમાગમ પણ થઈ શકે નહીં, ભજન થઈ શકે નહીં, મહારાજના દર્શન થઈ શકે નહીં, તો એના કરતાં થોડું ઓછું હોય પણ ભગવાનનું ભજન થાય તે
સારું, એટલે મહારાજ કે અમે તો જીવની પાત્રતા પ્રમાણે આપીએ ને એના કરતાં તો એ ઘણું વધારે આપ્યું છે. એટલે ભગવાનના ભક્ત એમાં સંતોષ માનવો અને આનંદથી ભગવાનનું ભજન કરવું, એ મુખ્ય આપણું સાચું ધન. ગુણ મહારાજે કીધું ને ગુણ મુક્તાનંદ સ્વામી કે રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. બાકી આ જગતનું બધું તો દુઃખ આપનારું છે, ભગવાન એક સાચું નાણું. આ સત્સંગને ભગવાનના મોટા સત્પુરુષ મળ્યા, આ સંતો ભક્તોનો સંગ મળ્યો, એ આપણી સાચી મિલકત. એ આપણા જીવમાંથી ના જાય, એ ક્યારેય ગૌણ ના થાય, એને જતન કરીને રાખવાની. એટલે નિષ્કુળાન સ્વામીએ કીધું, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજ્યો રે. સ્વામી કે આપણને મોટી વાત મળી છે જે આ જગતમાં કોઈને મળી નથી, એ હાથમાં આવેલી બાજી હારી જતા નહીં કહેતા. આ સમયે આ ટાઈમે આપણને આ મહારાજ મળ્યા, એ મહારાજને ઓળખાયો, આ મોટા એકાંતિક સત્પુરુષ મળ્યા, આવા સંતો ભક્તોનો યોગ મળ્યો, આ આપણી સાચી મોટા મોટી મૂડી છે કે જે લાખો જન્મો અનંત અવતારો ગયા જન્મો ગયા પછી પણ નથી મળી, એવી મૂડી મહારાજે આપણને આપી છે. અને એ મૂડી આપણા જીવમાંથી ક્યારેય ના ગૌણ થાય એનું જતન કરીને રાખવું. એ જેટલી દ્રઢ કરીને રાખશું એટલું સુખી રહેવાશે, એનાથી જેટલું દૂર થવાશે ને બીજામાં માલ મનાશે એટલું દુઃખી થવાય. પછી મહારાજ એવી રીતે કીધું એટલે પેલા ભગતને કીધું કે તમે પછી સુખી થશો. કરી વાલમ મન વિચાર, સારંગપુર ગયા નિર્ધાર, ત્યાં જઈને પત્ર લખાવ્યા સાર, દેશો દેશ વિશે તેણી વાર. પછી મહારાજ ત્યાંથી સારંગપુર ગયા, ત્યાં બધા ભક્તોને દેશાંતરમાં પત્રો લખાવ્યા કે બધાએ સંતો ભક્તો આ પત્ર મળે એટલે વાંચીને સમાચાર એ જણાવવાના છે કે કારતક સુધી પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે અમે વૌઠામાં જવાના છીએ, ત્યાં બધાએ આવવું ને ત્યાં મેળાની અંદર ભેગા થઈશું. એમ મહારાજે દેશ દેશાંતરમાં બધાને પત્રો લખાવ્યા અને બધાને આજ્ઞા કરી કે કારતક સુધી પૂર્ણિમાને દિવસે વૌઠા આવજો. અને મહારાજ પણ એ દિવસ નજીક આવતા સારંગપુરથી નીકળ્યા છે. દેશ વચ્ચે આવતા ભક્તોને દર્શન આપતા આપતા બુધે જ થઈને મહારાજ પોતે સ્વયં વૌઠા પધાર્યા છે. ત્યાં તો આવ્યો છે આગેથી સંઘ, સંત સેવક કરી ઉમંગ, જાણ્યું સંતે આવ્યા અલ બેલ, અતિ આનંદની થઈ રેલ. સંત હરિજન સૌ પવિત્ર, રૂડા વગડાવે છે વાજિંત્ર. આવ્યો શ્રી હરિ સન્મુખ, આવ્યા શ્રી હરિ સન્મુખ, સ્નેહ કર્યા દર્શન નિસંદેહ. એ દિવસ નજીક આવતા મહારાજ પણ સારંગપુરથી નીકળ્યા, બુધે જ વગેરે થઈને મહારાજ વૌઠા પધાર્યા. અને મહારાજે તો અગાઉથી સમાચાર બધે મોકલી દીધા હતા એટલે સંતો ભક્તોના સંઘો પણ ત્યાં પહેલેથી આવી ગયા હતા. મહારાજ આવ્યા એટલે મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત સામાયું કર્યું, બધાએ વાજિંત્રો વગાડી ધૂન કીર્તન કરતા કરતા મહારાજના દર્શન કર્યા. અને ત્યાં નજીકમાં સરિતા કે ત્યાં નદી હતી, નદીના કિનારે એક ત્યાંનું ત્યાં ગામ હતું વારસંગ કરીને, એ ગામની કાંઠે નદી વહેતી હતી. નદીના કાંઠે મહારાજે સીમમાં મહારાજે પડાવ કર્યો કે ત્યાં ઉતર્યા સંતો ભક્તો સહિત, અને મધ્ય વચ્ચે મહારાજ બિરાજ્યા, આજુબાજુ બધા ભક્તો મહારાજની આજુબાજુ વિટાઈને ભેગા થયા છે, મહારાજનું ભાવથી પૂજન કર્યું. વસ્ત્ર આભૂષણ તે હઠાર આપ્યા સર્વે વિવિધ પ્રકાર, હે તે પહેરાવ્યા પુષ્પના હાર, મન મોદ થયો છે અપાર. મહારાજને ખૂબ સારા વસ્ત્રાભૂષણ ધરાવ્યા વિવિધ પ્રકારના, અને પુષ્પોનો હાર મહારાજને પહેરાવ્યા. અતિ ભાવથી મહારાજના દર્શન કર્યા, બધા ભક્તો ખૂબ રાજી રાજી થયા. ઘણા સમયે મહારાજના દર્શન થયા હતા. અને મહારાજ આવી રીતે ભક્તોને સામેથી પત્રો લખીને વર્ષમાં 2-3 વાર તેડાવે, જ્યાં જેને જે રીતનું સાનુકૂળતા હોય મુજબ. અને ભક્તો પણ મહારાજના સમાચાર સાંભળીને આવી જાય. સંતો ભક્તો સંતોના સંઘો ગામડાઓમાં વિચરણ કરતા હોય, એને પણ મહારાજના સમાચાર સાંભળે એટલે ખૂબ આનંદ થાય. એ બધાએ આવીને મહારાજના દર્શન કરી પૂજા કરીને રાજી થયા. ગંગામાં એ મહારાજ માટે ખૂબ સરસ થાળ કરી રાખ્યો, મહારાજ જમ્યા છે, બધાએને ખૂબ સુખ આપ્યા. અને પછી મહારાજ રાત્રે પોઢવા માટે પધાર્યા છે. એમાં નારદીપુરના નાના ભાઈ હતા, એણે બધાએ સંઘમાં બધાને કેવડાવ્યું.
કે જેને ભગવાનને માટે થાળ કરવો હોય તો આવતીકાલે થાળ મહારાજ માટે તૈયાર રાખજો, મહારાજ બધાને થાળની બધાનો ભાવ અંગીકાર કરશે. કાલે મધ્યાને કરજો તૈયાર, પ્રીતે લાવજો તે આણે ઠાર, કુબેર સિંહ ત્યાં છડીદાર, આવ્યા શ્રીજી પાસે તેણી વાર. મહારાજ કે એટલે નારદીપુરના નાના ભાઈએ બધા સંઘમાં વાત કરી બધાને કે ભાઈ મહારાજને જેને જમાડવા હોય તો આવતીકાલે બપોરે થાળ લઈને આવજો, મહારાજ બધાના ભાવને અંગીકાર કરશે. પછી જે મહારાજના છડીદાર હતા કુબેરસિંહ, એ મહારાજની પાસે આવ્યા અને મહારાજને બે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ અહીંયા એક ગૌસ્વામી આવ્યા છે, એ આપણી નદીને આપણે આ કાંઠે ઉતર્યા છીએ, હા મેં કાંઠે ઉતર્યા છે, અને એનો પણ સંઘ આવ્યો છે ગૌસ્વામી એટલે વૈષ્ણવોના આચાર્ય. તો મહારાજ કે શું છે એમાં? તો કે એમણે વાત કરી છે આજ, તે પ્રમાણે કહું છું મહારાજ, સ્વામિનારાયણે આ પાર દીવીઓ પ્રગટાવી આ ઠાર, કોણ આપે છે એટલું તેલ, ક્યાંથી લાવે છે જુઓ એ ખેલ, એવું સુણીને શ્રી અવિનાશ મર્મ કહીને વાલે કર્યું હાસ. મહારાજને પેલા છડીદાર કુબેરસિંહ કે મહારાજ એક ગૌસ્વામી એવી વાત કરે છે એમના સંઘમાં કે હામે પાર સ્વામિનારાયણ ઉતર્યા છે અને એનો આટલો મોટો સંઘ છે અને ચારે બાજુ દીવા 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 જ દેખાય છે, એટલે આટલું બધું એ લોકો તેલ ક્યાંથી લાવે છે અને આ બધું શું કરે છે તપાસ કરો તો. એટલે મહારાજ એમની વાત સાંભળીને મર્મમાં હસવા લાગ્યા મહારાજ, કારણ કે જે તો મહારાજ છે, મહારાજનો સંઘ જ્યાં જાય ત્યાં બધી વ્યવસ્થાઓ બધી તૈયારીઓ, એટલે લોકો જોઈને પણ આશ્ચર્ય થાય ને. આજે જો ને મોટા મોટા ઉત્સવ સમયાઓ થાય તો એની વ્યવસ્થાઓ વાત એ બધું જોઈને બધાને આશ્ચર્ય થઈ જાય. એટલે મહારાજ પછી પેલા એમ ગૌસ્વામીએ વાત પૂછાવી પણ મહારાજ મર્મમાં જાણીને હસ્યા, મહારાજ ક્યાં તો અહીંયા સ્વયં અમે બિરાજીએ છીએ એના ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તો છે, તો બધી જગ્યાએ બધી વ્યવસ્થા ઊભી કરી દે, ના તો સ્વયં મહારાજ છે, મહારાજ જ્યાં હોય ત્યાં તો અક્ષરધામ સ્વયં બધી ઐશ્વર્ય સામર્થ્ય સહિત ત્યાં હાજર હોય. પછી બીજે દિવસે સવાર, વાલો ઉઠ્યા છે વિશ્વ આધાર, સાત નદીનો સંગમ જ્યાંય, સંગ સાથે વાલો ગયા ત્યાંય. હવે મુખ્ય જેના માટે આવ્યા હતા બીજે દિવસે સવારે મહારાજ વહેલા ઉઠ્યા છે, નિત્યવિધિ કરી પરવારી, અને જ્યાં સાત નદીઓનો સંગમ છે ત્યાં વોઠાનો મેળો દર વર્ષે ભરાતો હશે કાર્તક સુધી પૂર્ણિમાને દિવસે, એટલે મહારાજ પણ ત્યાં સાત નદીના સંગમમાં સંતો ભક્તો સાથે સંઘ સાથે ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા. શ્યામ સલુણે ત્યાં કર્યું સ્નાન, નિજ ભક્ત સંગે ભગવાન, વસ્ત્ર પહેરીને થયા તૈયાર, ત્યાં વાગે છે વાજિંત્ર અપાર. લો મહારાજ સંતો ભક્તોના સંઘ સાથે ધૂન કીર્તન કરતાં કરતાં ત્યાં નદીના સંગમમાં પધાર્યા, સાત નદીઓના સંગમમાં, અને બધાએ સંતો ભક્તોએ મહારાજને ખૂબ ભાવથી ત્યાં સ્નાન કરાવ્યું, મહારાજે પણ બધાને પ્રસાદીના જળ વડે સ્નાન કરાવીને બધાને ખૂબ ધન્ય કર્યા. ત્યાં અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા અને પછી મહારાજે મહાદેવના દર્શન કર્યા ત્યાં, ત્યાં વોઠામાં મહાદેવ હશે નદીના સંગમ પાસે, અને ત્યાં મેળો ભરાય એવી રીતે જનરલી જ્યાં મહાદેવનું મંદિર હોય અને આવું તે હોય ત્યાં મેળાઓ થતા હોય, ગોપનાથનો મેળો ને આ બધા અનેક જગ્યાએ વર્ષમાં એક દિવસ મેળા થતા હોય. મહારાજે ત્યાં મહાદેવના દર્શન કર્યા, હરિહર ભેટ્યા પુણ્ય પાવન, હતો ચંદ્રશેખરનો શિષ્ય તેને કૃપા કરી જગદીશ. મહાદેવના દર્શન કરવા ગયા પણ ત્યાં હરિ અને હર કહેતા, ભગવાનનું નામ હરિ અને હર એટલે મહાદેવ, એ બેનું મિલન થયું. મહાદેવજી ખૂબ રાજી થયા કે મહારાજ સ્વયં આજે અહીંયા પધાર્યા અને આ સ્થાનને પવિત્ર કર્યું, અહીંયા અપાર જીવો આવશે એ પણ ધન્ય થશે, કારણ કે મહારાજે ત્યાં સ્નાન કર્યું ને ત્યાં વર્ષો વર્ષ મોટા મેળા ભરાય તો બધા જીવો પણ એમાં સ્નાન કરીને એ જીવનું પણ રૂડું થાય. અને મહાદેવ કે મને પણ આજે ધન્ય કર્યો અહીંયા દર્શન આપીને. એમના ચંદ્રશેખરનો શિષ કહેતા ચંદ્રરૂપી મુગટ ઉપર હતો ને શિવજીને, એટલે એને ત્યાં કૃપા કરીને મહારાજે દર્શન આપ્યા અને મહારાજે જે વસ્ત્રો પહેર્યા હતા એ બધાએ ત્યાં શિવજીને ભેટ ધરી દીધા.
બધા જે કે અલંકારો હતા, વસ્ત્ર આભૂષણ હતા એ બધા. પછી ઉતારે પધારે આપ જેનો પૂર્ણ દિશે છે પ્રતાપ. પછી મહારાજ સંઘ સહિત પાછા ઉતારે આવ્યા. હવે સેવક લાવ્યા જે થાળ, તે જમ્યા છે શ્રી દીન દયાળ. સર્વે સંત ને હરિજન સૌને પ્રસાદી આપી પાવન. લો પછી બધાને કહી રાખ્યું હતું ને થાળ લઈ આવજો. એટલે બધા ભક્તો ભાવ પ્રમાણે બધાએ મહારાજ માટે થાળ લઈ આવ્યા. મહારાજ એમાંથી થોડું થોડું જમ્યા, બાકી બધી સંતોને ભક્તોને પ્રસાદી આપી. જમી જમાડી થયા તૈયાર, ચાલવાનો કર્યો છે વિચાર. શ્રીજી ઘોડે થયા અસવાર, પાર્ષદોએ સહિત તે વાર. પછી મહારાજ ત્યાંથી મેળાને પૂર્ણ કરીને ત્યાંથી ઘોડે અસવાર થઈને પાર્ષદો સહિત મહારાજ ચાલવા તૈયાર થયા છે. અને આગળ મહારાજ હવે આગળ વિચરણ કરવા જાય છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિ વૌઠે પધાર્યા એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.